વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 3 વિષય હિન્દી, એમાં પાઠ 18 પ્રાર્થના, બરાબર? પાઠ સપ્તાહ સુધી આપણે આગળ શીખી ગયા છે. હવે નવો પાઠ છે આપણો પ્રાર્થનાનો. તો વિદ્યાર્થી મિત્રો, દિવસની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? પ્રાર્થના ગાઈને, ભગવાન આગળ, બરાબર? સરસ સુંદર એવી પ્રાર્થના ગાઈએ અને આપણા દિવસની શરૂઆત કરીએ, જેથી કરીને આપણો દિવસ સારો જાય. કરો છો ને તમે બધા વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના? હા, તો ના કરતા હોય એને કરવાની. 2-5 મિનિટ ભગવાન આગળ બે હાથ જોડી ઊભા રહી ભગવાનનું ધ્યાન ધરવાનું છે અને તમને જે પ્રાર્થના આવડે એ ગાવાની છે, બરાબર ને? આટલું કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે શાળાએ આવો ત્યારે પણ આપણે પ્રાર્થનાથી આપણા ભણવાની શરૂઆત કરીએ છીએ. તો આજે આપણે આપણા વિડીયોમાં પ્રાર્થના ગાઈ આપણો આગળનો વિડીયો ચાલુ કરીએ. ચાલો, પ્રાર્થના ગાવા માટે તૈયાર છો? તો જે વિદ્યાર્થી મિત્રોને વાંચતા આવડતું હોય તે મારી સાથે પ્રાર્થના બોલજો, બરાબર? ચાલો, અહીંયા જુઓ. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, શેના વિશે પ્રાર્થના છે? આપણા કુદરતી જે સૂરજ ચાંદ તારા છે એના વિશેની પ્રાર્થના છે. કે આ સૂરજ ચાંદ કોને બનાવ્યા છે? ભગવાને બનાવ્યા છે, ઈશ્વરે બનાવ્યા છે. આપણે મનુષ્યએ તો બનાવ્યા નથી. સૂરજને ચાંદ બનાવીને આકાશમાં મૂકવા ગયા છે આપણે? ના, તારા પણ એમને બનાવ્યા છે. એમનો સમય થાય એટલે સૂરજ ઉગી જાય, ચાંદો ઉગી જાય, રાત પડે, અંધારું થાય એટલે તરત જ આકાશમાં તારા ટમટમે છે. આપણે એવું થાય છે કે ભાઈ આજે આપણે બહાર ગયા છીએ આટલું નથી થયું? ભગવાનને એવું હોય છે? ના, એમને તો એમનો સમય થાય એટલે તરત જ સૂરજ ચાંદ બધું એની જાતે આકાશમાં આવી જાય છે. તો જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, જિસને ફૂલો કો મહેકાયા, જિસને ચીડિયો કો ચહેકાયા, આ બધું જ ઈશ્વરે કરેલું છે. એમને ફૂલોમાં મહેકાયા એટલે જેને ફૂલોમાં સુગંધ આપી છે, જેને ચીડિયો કો ચહેકાના, ચહેકાને એટલે ચકલીઓનો, પક્ષીઓનો અવાજ. દરેક પક્ષીઓનો કેવો હોય છે? સુંદર મધુર અવાજ હોય છે, બરાબર? સવાર પડે એટલે પક્ષીઓ પણ સુંદર મજાનો કલરવ મીઠો અવાજ કરે છે. અને પક્ષીઓમાં અલગ અલગ અવાજ કોણે મૂક્યો છે? ભગવાને, ઈશ્વરે મૂક્યો છે. જિસને સારા જગત બનાયા, જિસને રચી હમારી કાયા, આ સૃષ્ટિનું સર્જન, આ વિશ્વ કોણે બનાવ્યું છે? ઈશ્વરે બનાવ્યું છે, બરાબર? દરેક મનુષ્યનું જીવન અને મૃત્યુ કોણે નક્કી કર્યું છે? ઈશ્વરે નક્કી કર્યું છે. જિસને રચી હમારી કાયા, દરેક મનુષ્યને તમે જોશો કે બધાના કેવા શરીર છે, બધાના મોં અલગ અલગ દેખાય છે. કોઈને એક સરખું મોઢું દેખાય છે? ના, કોક જ ભાગ્ય એવું હોય કે જોડવા હોય તો એ સરખું હોય છે. બાકી દરેક મનુષ્ય તમે જોવા જશો તો બધાના મોં અલગ અલગ હોય છે, બરાબર? એટલે આવી સરસ સુંદર રચના આપણા શરીરની, કાયા એટલે શરીરની, આપણા શરીરની રચના જે ઈશ્વરે કરી છે તેમને ખૂબ ખૂબ વંદન કરવાના છે. ઉસ ઈશ્વર કો સદા મનાય, ઉસે પ્રેમ સે શીશ ઝુકાય, એ જ ઈશ્વર, એ ભગવાનને આપણે સદાય મનાય. મનાય એટલે કે પ્રાર્થના કરીને રીઝવવાના છે કે હે ભગવાન, હે પ્રભુ, હે ઈશ્વર, અમારું કલ્યાણ કરજો. ઉસે પ્રેમ સે શીશ ઝુકાય, અને એવા ઈશ્વરની સામે આપણે બે હાથ જોડી માથું નમાવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું, સૂરજ ચાંદ તારા ફૂલો એ બધાની રચના કરી, તો આપણે સદાય એ ઈશ્વરનો આભાર માનવો જોઈએ, તેમને મનાવવા એટલે કે રીઝવવા જોઈએ અને એમની આગળ બે હાથ જોડી નમસ્કાર કરવાના છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાર્થના જોઈ, હવે આપણે એનું સ્વાધ્યાય જોવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય આગળ જોઈએ. એમાં પ્રશ્ન નંબર જુઓ 1, પઢો ઓર લિખો, વાંચો અને લખો. તમને ઉપર શબ્દો આપેલા છે એ રીતના શબ્દો નીચે લખવાના છે. સૂરજ તો સૂરજ, જિસને જિસને, ચાંદ ચાંદ, ચમકાયા ચમકાયા, મહકાયા મહકાયા, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારી પાસે પાઠ્યપુસ્તક નથી એટલે નીચે તમારે લખવાનું આવશે નહીં, અહીંયા તમારે વાંચવાના છે બે વખત, બરાબર? હોમવર્ક કરવાનું થાય ત્યારે બે વખત નોટમાં લખી દેવાનું. ચલો, હવે આવે છે ઈશ્વર, તો નીચે રીતના લખવાનું છે. ઈશ્વર, ફૂલ
प्यार प्यार शीश शीश झुकाइए तो झुकाइए बराबर जी रीत ऊपर लख्यू छे ए रीत नीचे महावरो करवानो छे सुंदर अक्षरे। पछी जुओ प्रश्न नंबर बे, समझो और वृत्त करो। वृत्त एटले के वर्तुळ, गोळ करवानो छे। समझो अने वर्तुळ करो। अहीं आगळ जुओ तमने र एवो शब्द आपी दीधेला छे अने पाछळ आखो शब्द आप्या, एक एक अक्षर आपेला छे अने पाछळ शब्द आपेला छे। आवुं तमारे पहला ધોરણમાં બીજા ધોરણમાં એવું આવી ગયું હશે બરાબર। અહીંયા આગળ જે અક્ષર છે એ આ શબ્દમાંથી શોધીને તમારે એની ઉપર ગોળ કરવાનું છે। તો અહીંયા ર લખ્યો છે અને પાછળ છે શબ્દ સૂરજ, તો આ ર આવતું હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે। પછી આવે છે મ, તો પ્રેમ, એમાં મ ઉપર વ શોધીને ગોળ કરવાનું છે। પછી સ શબ્દ વાંચે જીસને, તો સ ઉપર ગોળ કરવાનું છે। પછી આવે છે જ, તો જ ઉપર ગોળ કરીને આગળ જગત એટલે ગ અને ત આવે નહીં। પછી જુઓ રવિ બરાબર, અહીંયા આગળ જે રીતના ર હતા અહીંયા આગળ ર, અહીંયા આગળ ઈશ્વરમાં ર બરાબર, અહીંયા આગળ મ, તો અહીંયા આગળ મ નાયા તો મ। પછી અહીંયા આગળ જુઓ મ ઉપરથી મહકાયા, તો મ આવે એની પર ગોળ કર્યું છે। પછી આવે છે સ, આમાં જીસને એમાં જીસનેમાં સ તો એની પર કર્યું, અહીંયા આગળ એ જ સ ઉપરથી સભા, અહીંયા આગળ દાસ તો એની પર સ આવતો હોય એની પર ગોળ કર્યું છે બરાબર। એવી જ રીતના અહીંયા જ ઉપરથી જગત ઉપરના જ ઉપર ગોળ કર્યું, એવી રીતના સૂરજ તો અહીંયા આગળ પાછળ જ આવે છે એની પર ગોળ કર્યું। પછી કાજલ તો અહીંયા જ ઉપર આવે છે એની પર ગોળ કર્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો હવે પ્રશ્ન નંબર 3માં પઢો ઓર લિખો, વાંચો અને લખો, જેવું લખ્યું છે એવું સારા અક્ષરે સામે લખવાનું છે। તારે ચમકતે હે, અહીંયા તમારે લખવાનું તારે ચમકતે હે, ફૂલ મહેકતે હે, ફૂલ મહેકતે હે। પછી જુઓ ત્રીજા નંબરમાં ચિડિયા ચહકતી હે, ચિડિયા ચહકતી હે। ચોથા નંબરમાં હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે, તો એવું સામે લખવાનું છે હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે। તમારે એનું હોમવર્ક તમારે હિન્દીની નોટમાં સુંદર અક્ષરે નવા પેજ ઉપરથી પાઠ હેડિંગ પ્રાર્થના સુંદર અક્ષરે પ્રાર્થના લખવાની છે બરાબર। આમાં જે રીતના લખી છે એ રીતના જ લખવાની છે, બધું ભેગું લખવાનું નથી, એક લીટી ઉપર એના પછીની લીટી નીચે ઉપર નીચે એ રીતના આ પ્રમાણેની પ્રાર્થના। અને પ્રાર્થના લખતી વખત પણ એ ધ્યાન રાખવાનું છે પહેલી લીટી થોડીક આગળ પછી નીચેની લીટી ચાલુ કરો એટલે થોડુંક અહીંયા નીચે જગ્યા છોડી દેવાની છે બરાબર આગળ, એટલે આ પગથિયા પડતા હોય એ રીતની પ્રાર્થના લખવાની છે। જ્યારે પણ કવિતા લખો ત્યારે આ રીતની લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો। પાઠ લખો ત્યારે બધું સાથે એકની નીચે એક એ રીતના આવતું હોય છે, જ્યારે કવિતા લખીએ ત્યારે એક લીટી આગળ શરૂઆતથી પછી થોડીક એની નીચેની લીટી જગ્યા છોડીને આ રીતનું લખવાનું આવે છે। તો પાઠ અને કવિતામાં થોડું ધ્યાન રાખવાનું બરાબર, બંને અલગ પડવા જોઈએ, બધું એક સરખું દેખાવું જોઈએ નહીં। ચલો કવિતા લખાઈ ગઈ, પછી એના પછી સ્વાધ્યાય લખવાનું છે બરાબર। સ્વાધ્યાયમાં પઢો ઓર લિખો, સુંદર અક્ષરે બે વખત આ શબ્દો લખવાના છે, સુરત સુરત, જીસને જીસને બરાબર, આ રીતના લખવાના છે। પ્રશ્ન બે, આમાં પહેલો અક્ષર લખી શબ્દો લખી દેવાના, જ્યાં જ્યાં ર આવતું હોય એની પર ગોળ કરી દેવાનું છે બરાબર। અક્ષર અને આ શબ્દો લખી દર્શાવ્યા પ્રમાણે તમારે લખવાનું રહેશે। પ્રશ્ન 3 પઢો ઓર લિખો, એમાં પણ તારે ચમકતે હે, તારે ચમકતે હે એ રીતના બે વખત લખવાનું છે, અક્ષર સુંદર કાઢતા રહેજો બરાબર। ચાલો તો આટલું લેસન તમારી હિન્દીની નોટમાં સુંદર અક્ષરે લખી કાઢજો, આવજો।